विद्यार्थी मित्रों गुड मॉर्निंग शांति निकेतन यूट्यूब चैनल ने अंदर हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। धोरण 12 समाजशास्त्र की अंदर आपणे अनुसूचित जाति जनजाति अने अन्य पछात वर्गों विषय अभ्यास करवानो हतो, जेनी अंदर आपणे अनुसूचित जाति विषय एनी व्याख्या एना लक्षणों एमां कई ज्ञातिओनो समावेश थाय छे त्यां सुधीनो आपणे विषय वस्तु समझी चूक्या था। हवे जोईए अनुसूचित जनजाति। अनुसूचित जातिनी जेम ज बीजो समूह अनुसूचित जनजाति छे, जेने स्लेबलन ट्रेबलर तरीके ओळखवामां आवे छे। सार्वत्रिक रीते संबंध होय एवी व्याख्या आदिवासी के अनुसूचित जनजातिनी मळती नथी। आ माटे भिन्न भिन्न प्रकारना समझ अने लक्षणों आपवामां आवे छे। विश्वमां सौथी वधु आदिवासी वस्ती धरावतो देश आफ्रिका छे, बीजा क्रमे भारत आवे छे। अहींया विद्यार्थी मित्रों एक मार्क्समां प्रश्न पूछाई शके कि विश्वमां सौथी वधु आदिवासी वस्ती धरावतो देश कयो छे, तो आफ्रिका। अथवा तो एम पूछे कि विश्वमां आदिवासी वस्ती धरावता स्थानमां भारतनुं स्थान कया क्रमे छे, तो बीजा। હવે આપણે સામાન્ય રીતે બંધારણની કલમ 342 કમો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલા સૂચિઓને જેનો સમાવેશ થયો છે એ અનુસૂચિત જનજાતિઓ જોઈએ। સામાન્ય રીતે અનુસૂચિત જનજાતિના લક્ષણો, વિદ્યાર્થી મિત્રો જેમ જેમ ચાલે છે એમ એમ લખશો તો સરળતા રહેશે। અનુસૂચિત જનજાતિના લક્ષણો વિશે જોઈએ તો સૌ પ્રથમ મજદૂદાર અને મદને એક માર્ક્સમાં પૂછાશે કે અનુસૂચિત જનજાતિના લક્ષણો કોણે આપ્યા છે, તો ડૉક્ટર મજબૂદાર અને મદને અનુસૂચિત જનજાતિના લક્ષણો આપેલા છે। એના લક્ષણોની અંદર પ્રથમ લક્ષણ છે નિશ્ચિત પ્રદેશ। અનુસૂચિત જનજાતિને એક પ્રાદેશિક સમૂહ તરીકે પણ ગણાવી શકાય, તેઓ નિશ્ચિત પ્રદેશમાં હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે। કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે, મુંડો હો ગોરો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, જ્યારે સંથાલ ભૂમિજ ભીલ વગેરે સભ્ય સમાજના લોકો સાથે વસવાટ કરે છે, પરંતુ મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કૃષ્ટતા એ દ્રષ્ટિગોચર થાય છે। હવે આગળ બીજું લક્ષણ જોઈએ નિશ્ચિત નામ। દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે, એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વણાયેલી હોય છે। નિશ્ચિત નામ તેઓને ચોક્કસ સમૂહ સૂચવે છે। ભારતની કેટલીક આદિમ જાતિઓ જ્ઞાતિઓના નામો જેવી વિવિધતાઓ જોવા મળે છે। ગુજરાતમાં ભીલ ગામી ત્રાઠવા વગેરેમાં એવી જ પરિસ્થિતિ પ્રવર્તાય છે, તેમના સમૂહગત નામને સવિશ મહત્વ જોવા મળે છે। કે અનુસૂચિત જનજાતિનું પ્રથમ લક્ષણ છે નિશ્ચિત પ્રદેશ, એનું બીજું લક્ષણ છે નિશ્ચિત નામ, એ કોઈ ચોક્કસ નામથી એમને ઓળખવામાં પણ આવે છે। હવે ત્રીજું જોઈએ નિશ્ચિત બોલી। આ સમૂહને પોતાના નિશ્ચિત બોલી કે ભાષા હોય છે। કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે, ફોર એક્ઝામ્પલ તરીકે ભીલ અને ભૂમિજ, જ્યારે કેટલીક આદિમ જાતિઓને પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મહત્વ ધરાવે છે। આગળનું જોઈએ સગાઈ સંબંધો અને ગુંફન। સગાઈ સંબંધોના ગુંફનમાં દરેક અનુસૂચિત જનજાતિને વ્યક્તિ જીવનની વ્યતીત કરે છે। સગાઈ સંબંધોમાં વૈજ્ઞાનિક સંબંધો દર્શાવે છે આદિમ જાતિઓના જીવનમાં મહત્વના પ્રસંગો, જેવા કે જન્મ મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓ। સગાઈના સંબંધોનો વિશિષ્ટ મહત્વ હોય છે। શ્રાદ્ધવિધિ, પૂજા, પૂર્વજોની પૂજા, શુભ કે અશુભ પ્રસંગોએ સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, નિયમો, રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનમાં નિયંત્રિત તેમજ અમુક દિશામાં જ પ્રવાહિત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો એની નિશ્ચિત બોલી, નિશ્ચિત ભાષા, નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, સગાઈ સંબંધોનું ગુંફન, પાંચમું જોઈએ આદિમ જાતિ પંચ। અનુસૂચિત જનજાતિના પંચમાં પ્રભાવશાળી અસર હોય છે, તેને પંચ કહે તે પરમેશ્વર। એમના માટે એક નિર્ધારિત પંચનું નિર્માણ કરેલું હોય છે અને એમાં કહે છે કે પંચ કહે એ જ પરમેશ્વર। તેઓ સમાજના ન્યાયાધીશો અને કોર્ટ કાર્યની પંચાયત કરે છે। કોઈને દંડ કરવો હોય, ગુના બદલ સજા કરવી હોય, છૂટાછેડા લેવાના હોય જેવી બાબતોમાં આદિમ જાતિ પંચ એ સર્વોપરી સત્તાથી કામ કરે છે। રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અંતે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે। આગળ જોઈએ યુવા ગૃહ।
युवा संगठन कोईपण आदिमजाति में केन्द्र स्थाने हो आवा संगठनों ने युवा गृहों तरीके ओळखवामां आवे छे। बधीज आदिमजातिओ माटे युवा गृहों धरावता नथी, परंतु केटलीक आदिमजातिओ आवा युवा गृहों धरावे छे। पाछळमां पेजे एक मार्क्समां प्रश्न पूछाशे कि युवा गृहों ए कई जातिमां जोवा मळे छे, ते अनुसूचित जनजातिमां। संयुक्त અને વિભક્ત युवा गृहों आदिमजाति अपरिणित युवक युवतीओनुं सामाजिकरण, તેમની સંસ્કૃતિનું આત્મસાતત્યકરણ પણ કરવામાં આવે છે। હવે આગળ જોઈએ અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ। સામાન્ય રીતે આ પ્રજા એ અર્થવ્યવસ્થાની અંદર ખૂબ જ અલ્પ પ્રમાણમાં એ વિકસિત હોય છે। આદિમજાતિઓનું અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજોની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે। શેર ડિપોઝિટ બેંક વ્યવસ્થાને બદલે શાહુકારો દ્વારા ધિરાણ કાર્યમાં વધુ જોવા મળે છે। કે આદિમજાતિને બેંક શેર ડિપોઝિટ એ બાબતનું જ્ઞાન હોતું નથી, પણ ગામના જે જમીનદારો કે શાહુકારો કે જે વધુ પૈસાવાળા તરીકે ઓળખાય છે, એમની પાસેથી એ નાણાં ધિરાણ લે છે અને પોતાનું જીવન ગુજરાન કરે છે। અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા, આ જ્ઞાતિ એ અનુસૂચિત જનજાતિ અદ્રશ્ય અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે। કોઈક ટોમેક સાથે પોતાની આદિમજાતિને અવલૌકિક સંબંધ છે। તેઓ માને છે કે માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમો તેમને વણી લે છે। અંધશ્રદ્ધાઓ તેઓ પોષે છે। શ્યામવો, બડવો, ભગત જેવી ચમત્કારી વ્યક્તિત્વતાની ધરાવતી વ્યક્તિઓ પર તેઓ સવિસ અને વિશેષ પ્રાધાન્ય જોવા મળે છે। વિશિષ્ટ નૈતિક નિયમાવલી, દરેક આદિમજાતિમાં નૈતિક નિયમાવલી હોય છે। નીતિમત્તાને ક્યારેય તેઓ છોડતા નથી, દરેકનું જે ચુસ્તપણે પાલન કરે છે। સમૂહ જીવનમાં નીતિમત્તાઓને તેઓ સવિસ અને વિશેષ મહત્વ આપે છે। આગળ જોઈએ સામાજિક ધાર્મિક નિષેધાવશેષ વ્યવસ્થા। અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે નિયમોનું પાલન કરવું, સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો સામાજિક નિષેધાવશેષોનું દર્શન કરાવે છે। જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પવિત્રતાનો ખ્યાલ તેઓને સુસ્પષ્ટ રીતે હોય છે। શામન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે। આવા નિષેધો વ્યક્તિને વર્તણૂકને નિયંત્રિત કરે છે કે એમની અંદર નીતિ નિયમોનું ખૂબ જ પાલન થાય છે અને આ નીતિ નિયમોને ચુસ્ત રીતે અમલ કરે છે। ચુસ્ત રીતે અમલ કરેલા નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે અને તેઓ પોતાના વ્યક્તિત્વતાને વધુ ને વધુ પ્રાધાન્ય આપે છે। ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય, આ લોકો એ ગૂઢ શક્તિઓમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે, અંધશ્રદ્ધામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે। ટેકરીઓની ગૂઢ શક્તિ, જંગલની ગૂઢ શક્તિ, પૂર્વજોની ગૂઢ શક્તિ, મૃદવીરોની ગૂઢ શક્તિ, ગામની ગૂઢ શક્તિ, ભૂત ચૂડેલ ડાકણ જેવા અનિષ્ટકાર ગૂઢ શક્તિઓમાં આ પ્રજાઓ એ શ્રદ્ધા ધરાવે છે। બારમું જોઈએ મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા। અનુસૂચિત જાતિએ પોતાના પૂર્વજોના મૃત્યુ પછી પણ એના જીવન વિશેની કેટલીક નરી વાસ્તવિકતામાં એ વધુ ને વધુ વિશ્વાસ ધરાવે છે। પ્રકૃતિ પૂજા, પૂર્વજોની પૂજા, શરીરમાંથી મુક્ત થઈ આત્માનું અસ્તિત્વ ટકી રહે માટે ફિલોસોફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે। મૃત્યુ પામનાર વ્યક્તિને ખુશ કરવા માટે સમૂહમાં શ્રાદ્ધની ઉજવણી કરે છે, તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે તેની વાપરવાની વસ્તુઓ મૂકે છે। સર્વ રિવાજો પોતાના મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા પ્રગટ કરે છે કે જે મૃત્યુ પામે છે એ વ્યક્તિને પોતાની પ્રિય હોય એવી ચીજવસ્તુ એ મૃત્યુ પછી એની સાથે મૂકે છે, એટલે કે એના પૂર્વજો પછી એ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને શ્રાદ્ધની ઉજવણી કરે છે અને સમગ્ર પરિવાર પોતાના પૂર્વજોને એ સંતોષ થાય એવું વર્તન કરે છે। આગળ જોઈએ ગોત્ર ચિહ્ન નિષેધ અને છુંદડાનું મહત્વ। પોતાના ગોત્રનું કંઈક જે ચિહ્ન હોય એને શરીર ઉપર એ પીડા થાય છે, એમ છતાં એ કોતરાવે છે અને એ કોતર અને છુંદડા છુંદવાનો રિવાજ, એટલે આપણે જેને સાદી ભાષામાં તમે ટેટુ કહો છો કે જે શરીર ઉપર ટેટુ બનાવવામાં આવે છે, તો આદિવાસી લોકોને તમે જોયેલા હોય તો તમને જોયા હશે કોઈ દિવસ કે એમના શરીર ઉપર બ્લેક કલરથી એ પોતાની ડિઝાઇનો કે પોતાના સૂચનોનું એની અંદર એ પોતાના ગોત્ર ચિહ્નનું સૂચન કરે છે
અને છૂંદરા કે ટેટુ પણ બનાવે છે. સ્વાભાવિક રીતે તેઓ ઓછા વસ્ત્રો પહેરે છે અને એટલે ઉપર એક અંગઢંક ઉપરનું અંગ ઢંકાય અને નીચેનું ઢંકાય એ રીતના એ ઓછા વસ્ત્રો પહેરે છે. કેફી પીણાઓનો ઉપયોગ કરે છે જેની અંદર અફીણ ગાંજા મવડા તોડીને એને કેફ એટલે કે નશો ચડાવવા માટે એ શુભ પ્રસંગે દારૂ પણ ઉપયોગ કરે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ કારણ કે અંધશ્રદ્ધા વ્યાપક પ્રમાણમાં વેપેલી હોય છે એટલે શિક્ષણનું એની અંદર મહત્ત્વ ઓછું હોય છે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં શાળા કોલેજો એ ઉપલબ્ધ હોતી નથી. એટલે કે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે એટલે અંધશ્રદ્ધામાં અને ગોત્રચિહ્નમાં વધુ માને છે પણ શિક્ષણનું ઓછું મહત્ત્વ હોય છે. સમૂહ નૃત્ય અને સમૂહ ગીતોનું અસ્તિત્વ નાના નાના પ્રસંગોની અંદર એ ખાસ કરીને એ પોતાના સમૂહના લોકો એકત્ર થઈ અને સમૂહ નૃત્ય સમૂહ ગીતોનું અસ્તિત્વ કરે છે. મેળા અને ઉત્સવોની મહત્ત્વ પોતાના જીવનની અંદર આનંદ મેળવવા માટે એ મેળાઓને વિશેષ મહત્ત્વ આપે છે અને મેળા અને ઉત્સવો દરમિયાન એ પોતાના જીવનનો આનંદ વ્યક્ત કરે છે. જૂથની એકતા અને સભાનતા અનુસૂચિત જાતિની અંદર સામાન્ય રીતે જૂથ એકતા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જૂથ એકતાની અંદર એ પોતાની સંગઠન શક્તિ સંગબળ વિકસાવી અને એક થવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 19 લક્ષણો જે અનુસૂચિત જનજાતિને આપ્યા છે એકદમ સરળ છે. નિશ્ચિત બોલી, નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, નિશ્ચિત ભાષા, છૂંદણા, અલ્પિક્ષિત જ્ઞાન, અંધશ્રદ્ધાઓ, રૂઢિરિવાજોમાં મહત્ત્વ, સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ, આ 19 લક્ષણો તમારી નોટબુકની અંદર અનુસૂચિત જનજાતિના લક્ષણો કરી અને મુદ્દાસર એને નોંધી દેવાના, આજે જ તૈયાર કરી દેવાના, જેના કારણે તમે સરળતાથી સારી રીતે એનો અભ્યાસ કરી શકશો અને એક્ઝામમાં તમે સરળતાથી યાદ રહી જશે. હવે નેક્સ્ટ પોઈન્ટ, ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ, એ હવે પછીના વિડીયોની અંદર જોઈશું.